ઉપલેટામાં ભાજપની બેવડી નીતિને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. રાજસ્થાનમાં રૂપિયા 450માં ગેસનો બાટલો આપવાની ભાજપની જાહેરાતને લઈ વિવાદ સર્જાયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાડી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કૃષ્ણકાંત ચોટાએ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા, તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી ભાજપ સરકારે રાજસ્થાનમાં 450 રૂપિયા ગેસનું સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી. આ જે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા, પણ તો ગુજરાતની પ્રજાને વાંક શું? ગુજરાતમાં જ 20-20 વર્ષથી આ ભાજપને ખોબે ને ધોબે મત આપે અને ગુજરાતની પ્રજા જો ગેસને નામે લૂંટાતી હોય તો આ પ્રજાનો વાંક શું? એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓ અને સીએમ નરેન્દ્રભાઈ મોદી પાસે માગણી કરીએ છીએ કે આ લોકોનો વાંક શું? આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ, રાજસ્થાનમાં જો 450નો ગેસનો બાટલો મળતો તો ગુજરાતને કેમ નહીં, આ મતલબના પોસ્ટરો લગાવી અને ભાજપ સરકારનું ધ્યાન દોરવા પ્રયત્નો કર્યા છે અને ગુજરાતમાં પણ 450 રૂપિયાના ગેસનો બાટલો આપવાની માગણી કરી છે. આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે સરકારનું ધ્યાન દોરવાના પ્રયત્નો કરશું.